भरूच शहर में मालधारी समाज ना दुधारा पशुओं ना मौत पांजरापोल खाते थता वर्तर चुकवानी मांग साथे मालधारी समाजे होबारो मचाव्यो छे। गुजरात हाईकोर्ट ना आदेश बाद समग्र गुजरात में रखरता धोरणे पांजरे पुरवानी कवायत करवामां आवी रही छे। त्यारे भरूच में पण रखरती गायों ने पकड़ी भरूच ना पांजरापोल खाते खसेड़ता केटलीक गाय ना मौत थया छे। साथ ज गाय ना बच्चाओं ना मौत थवा साथे पांजरापोल में रहेली गायों ने लंपी वायरस होवाने कारणे मालधारी समाज नी गायों में संक्रमण फैलाई तेवो भय उभो थता मालधारी समाजे भारे होबारो मचावी वर्तनी मांग उठावी छे। भरूच शहर में पशुपालकों साथे मालधारी समाज ना लोको वसवात करे छे अने ताजेतर में गुजरात हाईकोर्ट ना आदेश मुजब भरूच नगरपालिका द्वारा रस्ते रखता मालधारी समाज ना दुधारा पशुओं अने प्रेग्नेंट गायों ने पांजरापोल खाते खसेड़वामां आवी हती जहां केटली गाय अने बच्चा ना मौत थया छे अने पांजरापोल में केटली गायों नी अंदर लंपी वायरस होय जे मालधारी समाज नी गायों में संक्रमण फैलाय तेवो भय उभो थयो छे। અને પાંજરાપોળ ખાતે માલધારી સમાજની ગાયોની દેખરેખ રખાતી ન હોવાને કારણે તેમજ માલધારી સમાજની કેટલી ગાયોના મોત થતા માલધારી સમાજને ભરૂચ નગરપાલિકા દ્વારા વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ છે। ભરૂચ શહેરમાં જાહેર માર્ગો પર રખડતી ગાયો તોફાને ચડતી નથી, માત્ર આખલાઓ તોફાને ચડતા હોય છે, પરંતુ માલધારી સમાજને હેરાનગતિ કરવા માટે દુધારા પશુઓને પકડી પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવે છે, જેના કારણે પાંજરાપોળની ગાયોને લંપી વાયરસ માલધારી સમાજના દુધારા પશુઓમાં સંક્રમણ ફેલાવાને કારણે ગાયો મોતને ભેટી રહી છે, જેના કારણે માલધારી સમાજની ગાયોના મોતનું વળતર ચૂકવાની માંગ સાથે માલધારી સમાજ ભરૂચ નગરપાલિકાને પણ રજૂઆત કરી છે। જય ઠાકર, જય ગૌ માતા। હું દાનુ ભરવાડ, ભરૂચથી। આજ રોજ અમે પાંજરાપોળ ભરૂચની મુલાકાત લીધી તો ત્યાં અમને જોવા મળ્યું કે ભાઈ પાંજરાપોળની અંદર અમુક ગાયોને લંપી વાયરસ છે, અમુક ગાયોને એટલી હદે લંપી વાયરસ છે કે જો એની અસર અમારા પશુને થઈ તો અમારો ભરૂચનો માલધારી સમાજ રોડ પર ઉતરી અને ઉગ્ર આંદોલન કરશે। એની જાણ તંત્રને કરવામાં આવે છે કે ભાઈ તાત્કાલિક આના ધોરણે લંપી વાયરસની જે ગાયો છે એને અલગ કરવામાં આવે અને અમારા પશુધન હચવાઈ રહે અને કંઈ ના થાય એની જાણ તંત્રને કરવામાં આવે છે। અને પાંજરાપોળને સખત નમ્ર વિનંતી કરીને કહીએ છીએ કે પશુની ઉપર ધ્યાન આપો, કેમ કે આજ હાલ ગાયો જે દુધાળી પશુ છે, જે ગાયો ગર્ભવતી ગાયો છે, જે અંદર ત્યાંથી ભરૂચને પકડીને લાવી અને અંદર પૂરવામાં આવે છે, હવે એ ગર્ભવતી ગાયો ત્યાં આવીને બચ્ચા આપે છે, હવે એ બચ્ચા એને ટાઈમ ટુ ટાઈમ દૂધ પાવવું પડે, એની પાછળ એનું ધ્યાન રાખવું પડે, એવી ધ્યાન તો અહીંયા આગળ કોઈ રાખતું નથી, અંદર બચ્ચા મરેલા પડ્યા છે, હું મારી નજરે જોઈને આવ્યો છું, તો આ આ ક્યાંનો ન્યાય છે? તમે લાવો, અમે ના નથી પાડતા, હા અમારું પશુધન રોડ રખડતું તો તમે લાવીને અંદર પૂર્યું છે, તમે ધ્યાન રાખો, અમે ના નથી પાડતા, પણ એનું કાળજી રાખો, આનું શું? આ ગાયો જે બચ્ચા મરી ગયા એનું શું? હવે એને જે ગાય જે દૂધવાળી ગાય છે એ મરી ગઈ, એના બચ્ચાનું શું? બચ્ચા અંતરાધારે દૂધ વગરના વલખા મારે છે, તો બે હાથ વળીને તંત્રને એટલી નમ્ર વિનંતી કરવી છે, જો તમારાથી ઢોર ન સચવાતા હોય તો અમને સોંપી દો, અમને ઢોર સોંપી દો, અમે માલધારી સાચવવા તૈયાર છીએ। જય ગૌ માતા, જય હિન્દ। હું સેજલ દેસાઈ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજાર દક્ષિણ ગુજરાત પ્રાંત અધ્યક્ષ, એક સામાજિક કાર્યકર્તા। જે પ્રકારે ગુજરાત સરકારના પરિપત્ર પ્રમાણે, હાઈકોર્ટના જે પરિપત્ર છે એના પ્રમાણે, જે બધી જ જગ્યાએ જે ગૌધનો પકડવામાં આવી રહ્યા છે એના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે, એ રિકવરી એજન્ટો દ્વારા જે ભરૂચ નગરપાલિકાની અંદર પણ એક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને એના ભાગરૂપે એ ગાયો પકડીને લાવવામાં આવે છે। ખરેખર પરિપત્ર પ્રમાણે જોવા જઈએ તો જે ગાયો પકડવામાં આવે છે એ દૂધાળી ગાયો પકડવામાં આવે છે, દૂધાળા પશુ પકડવામાં આવે છે। ખરેખર પરિપત્ર જોતા એવું લાગે છે કે જે પ્રકારે આખલાઓ છે, જે મારક બહાર ખુલ્લેઆમ ફરે છે એને પકડવાની જગ્યાએ ગાયોને પકડીને લાવવામાં આવે છે, અને એ બી દૂધાળી ગાયોને પકડીને લાવવામાં આવે છે, પ્રેગ્નન્ટ ગાયોને લાવવામાં આવી છે, અને એ પ્રેગ્નન્ટ ગાયો થકી અહીંયા ઘડી એ પ્રેગ્નન્ટ ગાયો બી મરી છે અને એના બચ્ચા બી મર્યા છે। છેલ્લા ચાર દિવસથી અમે લોકો અહીંયા ઘડી આવીએ છીએ અને મને જે પ્રમાણે ભરવાડ સમાજ, રબારી સમાજમાંથી મને જે જાણ થયેલી અને એના પરિપત્ર પ્રમાણે અમે લોકો નગરપાલિકામાં રૂબરૂ અહીં આ વાતમાં કરવા ગયા છે, પણ છેલ્લા બે મહિનાથી આજે કાલે કરી ગણપતિ વિસર્જન પછી છોડવામાં આવશે, પણ નથી છોડવામાં આવી, પણ કોઈ પણ જાતની સાર સંભાળ એ અહીંયા પાંજરાપોળમાં કરવામાં નથી આવી। સૌથી મોટી તો કમનસીબી એ છે ભરૂચ નગરપાલિકાની કે ભરૂચ નગરપાલિકાની હદની અંદર ભરૂચ નગરપાલિકાનું પાંજરાપોળ છે નહીં, તો જે બી ગાયો આજે આટલા દિવસથી અહીંયા મરી રહી છે એનો કોઈ બી અહેવાલ બહાર આપવામાં નથી આવતો, જે બચ્ચા મરી રહ્યા છે એનો અહેવાલ આપવાનો, અમારી પાસે પુરાવા છે, ચાર દિવસથી અમે લોકો આવ્યા છે, એના પુરાવા પેટે જે બચ્ચાને ગાયો મરી છે એના અમારી પાસે ઓથેન્ટિક પુરાવા છે, તો એનું શું? જે ગૌ માતાના નામ પર સરકાર એ જીતીને આવી છે, એ જ સરકારના પ્રતિનિધિઓ એ ગાયોને સાચવવામાં અસમર્થ છે એવું મારું માનવું છે। આવનારા સમયમાં જો આની પર 24-48 કલાકની અંદર તાત્કાલિક અસરથી ગાયો છોડવામાં નહીં આવે
तो हूँ राष्ट्रीय बजरंग दलना नेजा हेठ ज्वलंत कार्यक्रम ए रस्ता पर आपीशू अने एनी माटेनी जे पण संपूर्ण जवाबदारी छे भरूच नगरपालिकानी रहेशे। मुख्यमां खास एक कहीश कि जे गाय खानारा छे एने ज गायनी अहींया आगळ साचवणी आपवामां आवी छे, तो ए हिंदुवादी सरकारने हूँ खास कहीश कि आ माटे जरा ध्यान आपे अने आ जे थई रह्युं छे एनी पर पूरतुं पगलुं भरवामां आवे। अस्तु, भारत माता की जय।